આ છે અમદાવાદની મૂર્તિઓની ફેક્ટરીથી જાણીતો ગુલબાઈ ટેકરા વિસ્તાર, કે જ્યાં 500થી વધુ મૂર્તિકારો પોતાના પરિવાર સાથે રહે છે. આ લોકો વર્ષોથી ઝૂંપડામાં આ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. આ લોકોને સુવિધાયુક્ત જીવન મળી રહે તે માટે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં વિના મૂલ્યે મકાન બનાવવાની સ્કીમની જાહેરાત અને ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે મકાન વિશેની માહિતી લોકોને પૂરી પાડી હતી. મેયર મીનાક્ષીબેન પટેલ તેમજ સ્થાનિક નેતાઓએ પણ હાજરી આપી હતી. ગુજરાતની અંદર સ્લમ વિસ્તારની અંદર જે કોઈ ગરીબ લોકો ઘણા વર્ષોથી કે એમના જીવન પર્યંતથી જોઈ રહ્યા છીએ કે ઝૂંપડપટ્ટીની અંદર વસવાટ કરી રહ્યા છે, પરંતુ આ છેલ્લા 5 વર્ષની અંદર નરેન્દ્રભાઈએ ઝૂંપડપટ્ટીમાં વસતા લોકો માટે એફોર્ડેબલ હાઉસિંગ દ્વારા મકાનો, સારા પાકા અને સુવિધાયુક્ત મકાનો આપીને એ લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા માટેના સતત પ્રયત્નો કરતા રહ્યા છે અને આગામી દિવસોમાં એક પણ ઝૂંપડપટ્ટી રાજ્યની અંદર ન રહે તેવી તકેદારી સાથે એફોર્ડેબલ હાઉસિંગ પીપીપીના ધોરણે બનાવવામાં આવી રહ્યા છે અને સ્લમ વિસ્તારમાં વસતા લોકો સારું જીવનધોરણ મેળવી શકે, એમનું જીવન ઉચ્ચ કોટીનું બને એ માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ વિસ્તારમાં 500થી વધુ એક રૂમ રસોડાના વિના મૂલ્યે મકાન બનાવશે, જેમાં હરસાયુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તમામ બાંધકામ ખૂબ જ ટૂંકા ગાળામાં તૈયાર કરશે. આમાં સંપૂર્ણ ફાળો મારો છે. જમીન સરકાર તરફથી મળી છે આ લોકોનું મકાન બનાવવાની, એના ઉપર કન્સ્ટ્રક્શન સંપૂર્ણ અમે અમારી રીતે કરવાનું છે અને આ લોકોના જે મકાનો બને એ સરકાર તરફથી ડ્રો સિસ્ટમથી એમને ફાળવી દેવાના, વિના મૂલ્યે ફાળવી દેવાના છે. આ મકાન બનવાથી ઝૂંપડપટ્ટીમાં વસતા લોકોને રહેવાલાયક, સારું અને સુવિધાથી સજ્જ વિના મૂલ્યે મકાન મળશે અને મુખ્યમંત્રીનું સ્લમ ફ્રી ગુજરાતનું સપનું સાકાર થશે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન અમદાવાદ.